કચ્છમાં નર્મદાનું વધારાનું 1 મિલિયન એકર ફીટ પાણી પહોંચાડવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે ઐતિહાસિક જાહેરાત કરી છે। કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ કહ્યું કે આ નિર્ણયથી કચ્છના લોકોને ઘણો ફાયદો થશે। નર્મદાના પૂરના વધારાના પાણીમાંથી કચ્છને 1 મિલિયન એકર ફીટ પાણી આપવા રૂપિયા અબ કરોડના કામો હાથ ધરવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। કચ્છના પ્રજાજનોની લાંબા ગાળાની લાગણી અને અપેક્ષા આકાંક્ષા સંતોષવાનો પ્રજા કલ્યાણલક્ષી અભિગમ વિજયભાઈ રૂપાણીએ અપનાવ્યો છે। તદનુસાર ફેઈઝ 1 હેઠળ અબ કરોડ રૂપિયાના અંદાજિત કામો ત્વરાએ જળસંપત્તિ વિભાગને હાથ ધરવા મુખ્યમંત્રીએ સૂચના આપી છે। આ નિર્ણયથી કચ્છ જિલ્લાના રાપર, અંજાર, મુંદ્રા, માંડવી, ભુજ અને નખત્રાણા એમ 6 તાલુકાના 96 ગામોની 1,00,000 એકર જમીનને નર્મદાના પાણીની સુવિધા આ કામોના પરિણામે મળતી થશે। 6 તાલુકાઓની 3,80,000 માનવ વસ્તીને લોકોને આ પાણીનો લાભ મળશે। આ યોજના અંતર્ગત કચ્છના સરણ જળાશય સહિત 38 જળાશયોમાં નર્મદાનું પાણી નાખવાનું આયોજન કરવામાં આવ્યું છે। કચ્છ પ્રદેશના ચેક ડેમ અને તળાવોમાં પણ આ પાણી નાખવાના આયોજનથી ભૂગર્ભ જળ રિચાર્જ થશે। નર્મદા મૈયાના આ જળથી કચ્છના ખેડૂતો મબલખ પાક ઉત્પાદન લઈ આર્થિક સમૃદ્ધિ મેળવી શકશે, તેમજ ઢોર ઢાંખર માટે ઘાસચારાની સમસ્યા પણ હલ થશે। પાણીના અભાવે ઢોર ઢાંખરનું થતું સ્થળાંતર અટકશે અને પશુઓને ઘાસચારો ઉપલબ્ધ થતાં દૂધ ઉત્પાદનમાં પણ વધારો થશે। આ નિર્ણય બદલ વડાપ્રધાન અને મુખ્યમંત્રીનો પણ આભાર માનવામાં આવ્યો હતો। આજે રૂપાણી સાહેબે જે કચ્છ માટે 1 MLD પાણીની ઘોષણા કરી છે, શું કહે છે? કચ્છ માટે ખૂબ આનંદની વાત છે, ખાસ કરીને કચ્છની જનતા અને ખેડૂતો માટે, કે આમ તો આ યોજનાની જાહેરાત દેશના પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે જે ગુજરાતની મુખ્ય 3 યોજનાઓ પૈકીની એક આ આપણી યોજના કચ્છની પણ હતી વધારાના પાણીની, આજે એની જાહેરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે સૈદ્ધાંતિક મંજૂરી આજે આપી છે અને 3,500 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ પ્રથમ ફેઝની અંદર એમણે આજે જાહેર કરી છે। આવનાર દિવસોમાં અનેક તાલુકાઓ આ યોજનાનો લાભ મળશે, અનેક નાના મોટા જળાશય, તળાવ અને ખેડૂતોના ખેતર સુધી અને પશુ ઢોર અને માનવ જીવન સુધી પણ પીવા માટે પણ આ પાણી પહોંચતું થશે, એ કચ્છ માટે ખૂબ આનંદની વાત છે। રાજ્ય સરકારનો અને દેશના પ્રધાનમંત્રી શ્રી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું।